રાજગ્રાનો લોટનો શીરો, શું ન ખવાય તો અનાજ, પછી અલુણો વ્રત હોય તો શું ખવાય તો મીઠા વગરની મોડી વસ્તુ ખવાય, બરાબર, અથવા તો વાનગી ખવાય એક વખત, શું ન ખવાય તો અનાજ, પછી વ્રત કે ઉપવાસ હોય તેમાં નિર્જળા એકાદશી આપણે કરી હોય તો શું ખવાય તો માત્ર પાણી પીવાય અને ફળ ખવાય, શું ન ખવાય તો અનાજ ન ખવાય. આગળ નંબર 4, રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. સિરિના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે તે વસ્તુઓના નામ બરણીમાં લખો, બરાબર. અહીં અલગ અલગ બરણી છે, ગળ્યું, ખાટું, ખારું, તીખું, તોરું ને કડવું. હવે સિરિના પપ્પા બજારમાંથી અલગ અલગ વસ્તુઓ લાવ્યા છે, જો તમે નીચે બધાના નામ લખેલા છે તો તે વસ્તુ આપણે તે બરણી ઉપર લખવાની છે. મધ છે તો મધ આપણે સામા લખીશું, ગળ્યું, જે ગળ્યાની બરણી છે તેના ઉપર મધ લખશું. મેથી તો મેથી સામા લખીશું, કડવું. મરચું તો તીખું, તીખી બરણી છે તેના ઉપર મરચું લખીશું. હળદર તો તુરું. મીઠું તો ખારું. આંબલી તો ખાટું, જે ખાટી બરણી છે તેના ઉપર લખીશું. અજમો, અજમો શાના ઉપર લખીશું, તીખું. મોસંબી ખાટું. ગોળ, ગળ્યું. સંચણ, સંચણ શાના ઉપર લખશો તમે, તુરું. મરી તો તીખું. લીંબોળી, લીંબોળી તો કડવું. જાંબુ, જાંબુ આપણે શાના ઉપર લખીશું, તુરું. જામફળ, ગળ્યું. આંબળા તો ખાટ, આંબળા આપણે તુરું. બોર ખાટા. કેરી ખાટું. કારેલું કડવું. અને દૂધ તો ગળ્યું. તો આ રીતે આપણે અલગ અલગ બરણી ઉપર આ બધા નામ લખીશું. તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તમે કયા કયા સ્વાદ ઉમેરાય છે ખાનામાં રાઈટની નિશાની કરો. વાનગી છે દાળ, તેમાં કયો કયો સ્વાદ હોય છે, ગળ્યો, ખારો, ખાટો, તીખો, તો બધામાં રાઈટ કરી દેવાનું છે, બરાબર, કે દાળમાં બધા જ સ્વાદ હોય છે. ખીચડીમાં તો ખીચડીમાં ખારો અને તીખો. ચલો, શીરામાં ગળ્યો. રોટલામાં ખારો, બરાબર. ચેવડામાં ગળ્યો, ખારો અને તીખો. હવે બનાવો ચાખો અને ચર્ચા કરો. તમારે અહીંયા જૂથમાં કામ કરવાનું છે કે વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. ક્લાસમાં તમારા શિક્ષક આ પ્રવૃત્તિ તમને કરાવશે કે તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફિક્કું, મોડું, તોરું કે તીખું શરબત બનાવવાના છો તેને બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. તમારે એ શરબત બનાવવાનું છે, બરાબર, તમને જે સ્વાદનું બનાવવાનું હોય તેનું. તો શરબતનો સ્વાદ છે ખારો, ખાટો, ગળ્યો, ફિક્કો, મોળો, તુરો અને તીખો.
અને પછી જૂથ પાડવાના છે અને પછી શું વધારે ઉમેર્યું અને શું ઓછું રાખ્યું તે અહીંયા તમારે લખવાનો છે. આગળ કે ત્રણ જૂથમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર રાઇટ કરો અને જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પો પર રાઇટ કરવો. કે ત્રણ જૂથમાં તમારે કામ કરવાનું છે, આખો ફકરો વાંચો અને પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર રાઇટ કરો અને જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ પર પણ રાઇટ કરવો. દિવસમાં કેટલીક વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો, ત્રણ વાર, પાંચ વાર કે વધુ, એ દરમિયાન તમે શું જોયું, રાંધણામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી, એકવાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય, આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા દાળ ધોવાય, પછી વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે ખીચડી થાય. તો આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને. તો અહીંયા આપણે ઉપર ફકરો વાંચ્યું બરાબર, તો એ ફકરામાંથી નીચે વિકલ્પો પૂછ્યા છે. પહેલું છે રાંધણિયું, એટલે ત્રણ વિકલ્પ છે, તેમાંથી સાચો જવાબ આવશે અ, રસોડું. રાંધણિયું એટલે રસોડું. બીજું છે મુલાકાત એટલે શું, તો અહીંયા અ, બ કે ક, તો મુલાકાત એટલે કે થોડા સમય માટે મળવું, બ આપણો જવાબ. ત્રીજું છે ક્રિયા એટલે, તો નીચે જવાબ સાચો આવશે બ, અને ક, ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ અથવા કરવું, તેને ક્રિયા કહેવાય. ચોથું છે વાનગી એટલે, તો વાનગી એટલે ખાવાની વસ્તુ, અ આવશે આપણો જવાબ. પાંચમું આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, જે વાનગી નથી તે વસ્તુ, તો વાનગી એક બટાકા નથી અને પાણી બરાબર, તો ક અને ઈ એ બે વસ્તુ આપણો જવાબ આવશે. આમાંથી ક્રિયા કઈ, જે આની અંદર અલગ અલગ ક્રિયાઓ છે તેમાંથી ક્રિયાઓ કઈ છે તેનામાં રાઇટ કરવાની છે, તો ઊંઘવું એ ક્રિયા છે ક. પછી આવશે છ, પગા શું ખાવ, પછી જ, તાળી પાડવી, પછી ટ, ખોખો રમવું, પછી ડ, રડવું, અણ, મનમાં વાંચવું, તો આ બધી શું થઈ, ક્રિયાઓ. આગળ સાતમું કે રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય, હવે રસોડામાં તમારે ક્રિયાઓ કરવી હોય તો કઈ કઈ કરી શકો, તો ખ, કાપવું, ગ, બાફવું, જ, શેકવું, ત, ધોવું, થ, મસળવું, અને પ, જમવું, આવી ક્રિયાઓ કરી શકાય. ચલો હવે આઠમું છે ખીચડી કઈ રીતે નહીં થાય, તે ખીચડી કઈ રીતે નહીં થાય, તો તળીને અને શેકીને ખીચડી થશે નહીં. હવે